सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो दर्शक मित्रों मासापुरा न्यूज़मा आप सबनु हार्दिक स्वागत छे। हूं अवनी पिंडोरिया जोईए आजना स्थानिक समाचार। रामपर वेकरा गंगाजी खाते पटेल 24 નો સમૂહ જ્ઞાતિ પ્રવાસ, દિવાળી સ્નેહ મિલન તેમજ જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। શ્રી કચ્છ લેવા પટેલ યુવક સંઘ તેમજ શ્રી કચ્છ લેવા પટેલ યુવા પાંખ દ્વારા રામપર વેકરા ગંગાજી મુકામે લેવા પટેલ જ્ઞાતિ સમૂહ પ્રવાસ, દિવાળી સ્નેહ મિલન તેમજ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે સાથે રમત ગમત ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિને પણ સન્માનવામાં આવી હતી। આ કાર્યક્રમમાં લોકોના મનોરંજન માટે સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ જુદી જુદી રમતો તેમજ બપોરે મધ્યાહન ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી અને સમાજના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો। તો આ અંગે માસાપુરા ન્યૂઝ સાથે વાત કરતા શ્રુતિબેન ચેસાણી। શ્રુતિ હરિવર્ધન ચેસાણી, મારે MBBS ની ડિગ્રી મળી છે, મેં મેડિકલ સ્ટડી કર્યું, એમના માટે પણ સન્માન કરવામાં આવ્યું છે। આજે બહુ સારું ફીલ થાય છે। પહેલાં કચ્છ લેવા પટેલ સમાજ છેલ્લા 25 વર્ષથી કન્યા કેળવણી માટેની હેડવર્ક કરી રહ્યા છે, તેનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે। હું સમાજને બસ એટલું જ કહીશ કે ભણતર એનાથી જ આગળ વધાય છે અને પેરેન્ટ્સને બી મારું રિક્વેસ્ટ છે કે તમારા દીકરા કે દીકરીઓને આગળ વધારતા રહો, જેથી કરીને પગભર ઊભા રહી શકે, અગર ફ્યુચરમાં કંઈ એને પ્રોબ્લેમ ના થાય, અગર ખુદના પગભર રહેશે તો પછી કોઈ પ્રોબ્લેમ નથી। તમે પૈસા આપશો ને કશું જ નહીં, પણ એજ્યુકેશન આપશો તો લાઈફ સુધરી શકશે। તો આ અંગે સાંભળીએ માસાપુરા ન્યૂઝ સાથે વાત કરતા યુવા પાંખના અગ્રણીને। આજે અહીં કચ્છ લેવા પટેલ સમાજનું જે યુવક સંઘની પાંખ છે, એ યુવક સંઘની પાંખ દ્વારા કચ્છ લેવા પટેલ સમાજના સૌ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનવાનો કાર્યક્રમ છે, તેમજ દિવાળી સ્નેહ મિલન અને જ્ઞાતિનો સમૂહ પ્રવાસનું અહીં આયોજન કરવામાં આવેલ છે રામપર ગંગાજી। આ પ્રસંગનું મહત્વ એ જ કે જ્ઞાતિના સૌ વિદ્યાર્થીઓ જે શિક્ષણ ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે જે સિદ્ધિ મેળવે છે એઓને અહીંથી સન્માનીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ છે જે આજે ભણી રહ્યા છે જેઓ આગળ વધે અને એ લોકોને પ્રોત્સાહન મળે। અહીં આ લેવલ ઉપર આ એક સમગ્ર અમારું 24નું જે સમાજ છે એનું આયોજન છે, એટલે અહીં અમે SSC HSC ગ્રેજ્યુએશન એટલે બેચલર ડિગ્રી જે પણ જે કોઈ શાખાની બેચલર ડિગ્રી હોય છે, ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રી અને વિશિષ્ટ સિદ્ધિ, દાખલા તરીકે MBBS છે, ડોક્ટર છે કે પ્રોફેશનલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ સૌને અહીંથી સન્માનીએ છીએ। સ્વર્ગસ્થ છેલ શંકરભાઈ ત્રિવેદી સાહેબની સ્મૃતિમાં DK એન્ટરપ્રાઇઝ ટુંડા પ્રેઝન્ટ્સ RPL 2012 ધ બિગેસ્ટ સ્પોર્ટ્સ ઇવેન્ટ ઓફ રાજગોર સમાજ, રાજગોર પ્રીમિયર લીગ 2012, જ્યાં ક્રિકેટ રમવું બની રહેશે દરેક ક્રિકેટરનું સપનું। ભવ્ય પ્રારંભ તારીખ 25/11/2012 રવિવાર, સમય સાંજે 5 કલાકે, સ્થળ મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડ મસ્કા કચ્છ। વિશેષ આનંદદાયક ઉપસ્થિતિ શ્રી સંજયભાઈ જોશી, યુવા અગ્રણી શ્રી રાજગોર સમાજ, શ્રી હીરાલાલ શંકરજી મોતા ઉદ્યોગપતિ મસ્કત, શ્રી હીરાલાલ નાનજી મોતા ઉદ્યોગપતિ ગાંધીધામ, આશીર્વચન શ્રી જયેશ સચદે બાપા દયાળુ, શાસ્ત્રી શ્રી મહેશ મહારાજ, શ્રી નીતિનભાઈ કેસવાણી, વ્યક્તિ વિશેષશ્રીઓ શ્રી બાપાલાલ જાડેજા, શ્રી તારાચંદભાઈ છેડા, શ્રી નરેન્દ્રભાઈ પીઠડિયા, શ્રી સુરેશભાઈ સંગાર, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી રાહુલભાઈ ગોર, શ્રી દિગ્વિજયસિંહ ઝાલા। નિમંત્રક રાજગોર પ્રીમિયર લીગ 2012 મસ્કા તાલુકો માંડવી કચ્છ। જલારામ બાપાની 213મી જન્મ જયંતિ સમગ્ર કચ્છમાં સમાજના લોકો સહિત ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ઉજવણી કરી।
पापा ने माननारा कुटुंबों में घनी वृद्धि थई छे, सौ ने सुख शांति मळी छे अने सौ पोतानी रीते सुखी छे। पापा नी कृपा थी सौ सुखी छे। परंपरा ए छे के दर वर्षे ज्यारथी आपणे समग्र गुजरात में जलाराम बापा नी रथयात्रा निकली 2000 नी साल में, त्यारथी अहींया दर वर्षे रवाड़ी निकले छे, दर वर्षे समूह प्रसाद थाय छे अने सवारना बापानुं पूजन थाय छे। आ मंदिर 2006 मंदिर बनावामां आव्युं छे, એનાથી અહીંયા ભુજમાં એક શિક્ષિકા બહેન હતા, એમણે પોતાનું એક મકાન એના માટે દાનમાં આપેલું, પણ એ મકાનમાં કાંઈ મંદિર થાય એમ નહોતું, એટલે મકાન વેચી અને એમાંથી આ જમીન ખરીદી છે અને આ જમીન ઉપર 2006 10 લાખ રૂપિયાના ખર્ચે આ મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યારથી આ મંદિરમાં ધમધમતું રહે છે, તમામ સત્સંગીઓ ખૂબ ઉત્સાહથી અહીંયા ભાગ લે છે। આજના દિવસે સવારના બાલાનમાં જલારામ બાપાને ત્યાં પૂજન કરવામાં આવ્યું, અહીંયા જલારામ મંદિરે પણ પૂજન કરવામાં આવ્યું અને હવે અત્યારે રવાડી નીકળશે અને એ આખા જૂનાવાસ માધાપુરમાં ફરી અને લોવાણા માજનવાડી જશે અને ત્યાં સમૂહ પ્રસાદ આપવામાં આવશે। મંગળા આરતી ત્યારબાદ પૂજન થયું, હવે 9 વાગે રવાડી નીકળશે। ખૂબ જ ભાવિકો રવાડીમાં જોડાય છે। આ મુખ્ય બધા કાર્યમાં હેતુ હોય તો અમારા શશિકાંતભાઈ મુખ્ય પાયાના પથ્થર છે, એટલું કહી એમને ખૂબ આયુષ્યવાન બનાવે એવી જલારામ બાપા પાસે પ્રાર્થના। મારું નામ ભારતી મનોજ ઠક્કર, હું માધાપર લોવાણા મહિલા મંડળની પ્રમુખ। અત્યારે અમારી 213મી જલારામ જયંતિ ઉજવાઈ રહી છે, એમાં સવારે બાલાજી હનુમાનમાં જલારામની પૂજા થાય, પછી જલારામના મંદિરે જે શિવનગર સ્થિત છે ત્યાં અમે જલારામની પૂજા કરી ને પછી રવાડી વાતે ગાતે રવાડી એમાં નાની બાલિકાઓ કળશ ધારી એ લોકોને મહિલા મંડળ તથા શશિકાંતભાઈ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે। વાતે ગાતે રવાડીમાં બધા રાસ ગરબા દાંડિયા રાસ રમે અને પછી સમૂહ પ્રસાદ બધા જ્ઞાતિજનો સાથે મળીને સમૂહ પ્રસાદ લઈએ। નીતિનભાઈ ઠાકર, આજે આ જલારામ જયંતિ છે, આ નિમિત્તે કૈલાસનગરની અંદર લોવાણા અને બ્રાહ્મણ સમાજનો અમે પ્રસાદ સાથે લેવાના છીએ અહીંયા ઘરે અને જલારામ જયંતિ ઉજવાના છીએ અમે અહીંયા ઘરે। આજે જલારામ જયંતિને 213 વર્ષ જલારામ જયંતિ નિમિત્તે અહીંયા અમે ઉજવ્યો છે અને આજે કૈલાસનગરની અંદર પહેલી ફેરા અમે આ ઉજવ્યો છે અને એના દરમિયાન અમે દરિયાલાલ જયંતિ પણ ઉજવી હતી કૈલાસનગરની અંદર અને બધે ભાઈઓ મળી મળીને પ્રસાદ સાથે લેશું। બધે આ એક જાતને એક ભાઈચારો થાય, બધે આપણા લોવાણા જ્ઞાતિના છે ને વડીલો છે નાના મોટા બધે હળી મળીને પ્રસાદ દે, એનાથી સમસલાહ અમને સારું રહે એના કારણે અમે આ બધે સરસ ઉજવ્યું છે। હે આખા જગમાં જાણીતી ને મોટી જલારામની રામ રોટી, અમે જલારામ ભગવાન જે એક મોટા સંત થઈ ગયા સૌરાષ્ટ્રના, એના માનમાં અમે જલારામ જયંતિનો એમની 213મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ। અમારા રવાણી ફરિયા જલારામ સત્સંગ મંડળ એનું આયોજન કરે છે, એનામાં સવારના પ્રસાદી પૂજા રાખવામાં આવે છે મંદિરમાં, પ્રસાદનું આ
પ્રોગ્રામ હોય છે, સાંજે 7 વાગે મહાઆરતીનો પ્રોગ્રામ છે અને રાત્રે અમે ભજનનો પ્રોગ્રામ કરેલો છે, જલારામ બાપાના કીર્તિદાન ગઢવીના ભજનનું પ્રોગ્રામ કરેલું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી અમે આ પ્રોગ્રામને ચાલુ રાખ્યો છે અને અવિરત લોકોની સંખ્યા વધતી રહી છે અને વધુ ને વધુ લોકોને પ્રસાદ મળે એવું અમારું આયોજન હોય છે. સમાજને ફાયદો એ થશે કે જલારામ ભગવાન જે એમના સિદ્ધાંતો આપી ગયા કે સમાજની ઘડતર માટે સમાજની સેવા જરૂરી છે એ લોકો સુધી પહોંચે એના માટે અમે જલારામ જયંતિનું આયોજન કરીએ છીએ. કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની, વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લેવો. અમારું સરનામું નોંધી લેજો, ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ મંદિર પાસે આસ્થા સ્ટડી સેન્ટર ની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. મુંદ્રા શહેરમાં મોહરમની ઉજવણી દરમિયાન સ્પીકર વગાડવાની ના પાડવાના મુદ્દે મુસ્લિમ અને ક્ષત્રિય વ્યક્તિઓ વચ્ચે બરાયા ગામમાં મારામારી થઈ, ઈજાગ્રસ્તોને ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. ગઈકાલે મુંદ્રામાં મુસ્લિમ બંધુઓએ પોતાના પવિત્ર પર્વ મોહરમની ઉજવણી કરી, તેમાં તેઓએ ઉજવણી દરમિયાન સ્પીકર વગાડ્યા હતા. પણ આ અંગે મુંદ્રા નજીકના ગામમાં બરાયાના કેટલાક માથાભારે દરબાર દ્વારા મુસ્લિમ ભાઈઓ પર સ્પીકર વગાડવાના મુદ્દે મારામારી કરી હતી, જેમાં હાજી મહમદ સંગાર તેમજ બચુ મહમદ સંગાર મુસ્લિમ ભાઈને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મજલિસ પલાવી એ કે બંધ કરો તમે મજલિસ, અમે નહીં પલવા દઈએ. એના મારામારી થઈ, અમારી દરબાર હતા બરાયાના હતા, મજલિસ ઉપર માથા 5-7 જણા હતા, મતલબ અમે 7-5 જણાને ઓળખી પાડ્યા, બાકી રાત હતી તો ઓળખી ન પાડ્યા. આમ તો ઘણા જણા હતા, હાથે લાકડી લઈને અમે 2 જણા. ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરિયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરિયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાસેને જુઓ છો, પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249. ભુજ શહેરમાં સંજોગનગર વિસ્તારમાં જૂની અદાવતના કારણે મારામારીનો કિસ્સો બન્યો, ઈજાગ્રસ્તોને પોલીસ ફરિયાદ નોંધાવી. ભુજ શહેરમાં ગઈકાલે બપોરે અમુક કારણોસર પહેલાની જૂની બોલાચાલીના લીધે એટલે કે જૂની અદાવતના કારણે સંજોગનગરના રસ્તા ગાડીથી જતો ઇમરાન મસ્જિદ ઉમરવર્ષ 25 રહેવાસી સેજવાર મામતને અબ્દુલ કરીમ જત અને સદામ જત દ્વારા પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કરાઈ હતી અને ઈજાગ્રસ્ત ઇમરાન મસ્જિદને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હું ગાડીથી જતો હતો સંજોગનગર રોડ મસ્જિદ ગણી, અહીંયા ઉભું મને બોલાવી, ઉભો રાખીને મને પહેલે ધોકા નાખ્યા, પાઇપ ધોખણના, પછી છરી નાખી આ મોઢાવાળી. અહીંયા ગણી 2 જણા હતા, પહેલે 1-2 જણ ટસેલા થઈ એમના માથે પોલીસ ફરિયાદ થઈ ગઈ. અહીંયા ખાસા ગ્રાઉન્ડ ત્યાં મસ્જિદ ગણી. સુપરવાડી વિસ્તારમાં 4-1 માસથી રજવાડાઓનો ત્રાસ વધ્યો, ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતો માટે આ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. એ ભાઈ આ અહીંયા અમે સૂતા હઈ તો આ રોજ આવીને અમારા બધા એડા ખાઈ જાય એમ. હવે રોજના 50-1 નો એવો ગ્રુપ આવે કે આપણે વાડી મૂકીને આપણે ભાગવાનું થાય રહ્યું અને અમે
अधिकारी ने जाण करी थी आ डीओफओ लोग ने, तो ई लोग एवं कहे कि भाई अमे ऊपर सुधी फरियाद करेली छे पण आ लोग कोई ध्यान में लेता नहीं। तो अमे ई लोग ने एवं कीधु कि भाई तमे एम करो तमारा जानवरो छे तमारा रखाल नी अंदर ज बाउंड्री बंद करीने एने पूरीने राखो एम, अमारे अमारी वाड़ी में शू करवा, अने कदाच अमारी वाड़ी में ज्यारे आवीने मरी जाए तो तमारी कई जातना अधिकारी आवीने सीधे सीधी तमे पंचनामा करो ने माणसनू जेटलू पोस्टमार्टम न थाय एटलू तमे तमारा जानवरोनू पोस्टमार्टम करो छो, अने अमारी वाड़ीनू नुकसान करी जाए त्यारे तमे कोई जोवा आवता नथी एम। खेती प्रधान देश कहवाई रह्यो छे अने खेडूत थी जो अन्याय थई रह्यो छे, तो खरेखर आ सरकार खेडूत हामे नथी जोयु, अने खेडूत हामे जोवे तो आ खेडूतनी जे एरेंडानुं नुकसान थई रह्यूं छे ई खेडूतनी ध्यान दोरे। आथी अमे गुजरात सरकार ने अथवा केन्द्र सरकार ने एटली रजूआत करी अने थाकी गया छे, छतां पण एक सुखपर गामनी अंदर नुकसान थयुं छे एवुं नहीं, भूज तालुकानी अंदर, नखत्रा तालुकानी अंदर, के मुंद्रा तालुकानी अंदर, के मांडवी तालुकानी अंदर जाओ, के रापर तालुकानी अंदर जाओ, के भचाउ तालुकानी अंदर, अंजार तालुकानी अंदर जहां पण जाओ त्यां अटलो ने अटलो रुजड़ानो तास छे, छतां पण जो सरकारे एनुं ध्यान न दोरती होय अने ज्यारे रजूआत करी त्यारे एम कही दे के 50% सबसिडी छे, तो खरेखर 50% सबसिडी अमने नथी जोती, सबसिडी अमने कुए तमारी 5 रुपया नथी जोती, पण अमे एक ज वस्तु कही के तमे तमारा रोजड़ा ने साचवी लियो, अमारू एक पण चोपू जंगल खाता नी अंदर जाए एटले पकड़ी अने ई लोको अमने दंड फटकारे छे, तो अमारू अटलू जो नुकसान करी जाता होय तो अमे कायदा नी रूलर एनी उपर दंड फटकारवो जोई, पण फोरेस्टर नी अंदर ज्यारे रजूआत करी त्यारे फोरेस्टर आ लोको एम कहे छे के भाई नुकसान करी गयो हशे ई अमे समझी रह्या, पण अहींया आज सुधी कोई फोरेस्टर निरीक्षण करवा नथी आव्यो, परम दिवसे अमे जाते जई अने एने रजूआत करी, छतां पण ई फोरेस्टर एम कीधु के तमारू नुकसान कर्यु हशे वात साची, अमे ऊपर रजूआत करी, ऊपर रजूआत करवा छतां कोई दाद अमने देता नथी तो अमे शुं करशुं। तो भाई तमे हूं तो एम कहूं के जे आ खुर्शी ऊपर बैठा हो जो तमारी ऊपर रजूआत ना सांभळता होय तो तमे आ खुर्शी ने खरेखर लायक ज नथी, जो आ खुर्शी तमारा लायक होय तो तमे आ पगलू भरी सको छो, अने आ अमारू प्रकरण पूरेपूरु एक दिवस नहीं पण 10 दिवस आ बधु मीडियो नी अंदर डे के तेथी आ सरकार नी पण आंख उगड़े, केम के आ चूंटणी ना माहौल ने कारण खेडूत खेती प्रधान देश छे, खेती प्रधान देश छे ज्यारे वेट वोट बेक लईने निकळ्या होय त्यारे विकास 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 नु नाम लई अने आ रोजड़ा अमारी वाड़ी नी अंदर विकास कर्यो ए अमे आ જોયું, અને આ જે રોજડા વિકાસ કરી રહ્યા છે એના માટે અમે ફોરેસ્ટરને ધન્યવાદ દઈ કે એ ફોરેસ્ટર અમારી વાડીની અંદર રજૂઆત કરતા છતાં પણ જોવા ના આવ્યો તો એ ફોરેસ્ટરને ખરેખર ધન્યવાદ દેવા જેવા છે કે આ ખુરશી લાયક જ નથી ફોરેસ્ટર। અદાણી મેડિકલ કોલેજનો મુદ્દો અવારનવાર ચર્ચાનો મુદ્દો બની રહે છે, કસને અનામત મળે તેનો કેસ સુપ્રીમમાં પણ મંજૂર થયો છતાં હજુ અમલવારી ન થયો હોવાનું અદમ ચાકીએ રજૂઆત કરી હતી। આજે અમે સુપ્રીમ કોર્ટમાં જે દાખલ કરેલ છે અરજી એ આપણે ભૂકંપ પહેલાં જીકે જનરલ હોસ્પિટલ તમામ સેવાઓ ફ્રી મળતી હતી ને એક હોસ્પિટલ માટે એક આશીર્વાદ રૂપ હતી, તમામ આરોગ્યની સુવિધાઓ આ હોસ્પિટલમાં ફ્રી મળતી હતી, પરંતુ ભૂકંપ પછી આ સરકારે તમામ સુવિધા બંધ થઈ ગઈ ને ફ્રી દેવાનું બંધ થયું, મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી, પીએમ ફંડમાંથી આ હોસ્પિટલ મેડિકલ કોલેજ બનાવવામાં આવી, એ બાબતે અમે હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી કે ભાઈ કચ્છીઓને 10% અનામત ને ભૂકંપ પહેલા જે ફ્રી સેવા મળતી હતી એ સેવા મળવી જોઈએ, એની લડાઈ હાઈકોર્ટમાં જબરદસ્ત ચાલી, એનું જજમેન્ટ આવ્યું કે કચ્છીઓને 10% અનામત આપવી, 450 બોડ વધારાના બનાવવાના એટલે 750 બેડ થાય હોસ્પિટલની, એ તમામ સુવિધાઓ આ હોસ્પિટલમાં ઉભી થાય, તમામ સુવિધા કચ્છના લોકોને ભુજમાં મળી રહે એવું એફિડેવિટ ગુજરાત સરકારે કર્યું, એવું એફિડેવિટ અદાણી કર્યું ને ફ્રી સેવા મળશે એવી બાંધરી આપી એવો હાઈકોર્ટે આદેશ કર્યું ને કચ્છીઓને 10% અનામત, એ જજમેન્ટને 6 મહિના થઈ ગયા, સમય મર્યાદા વટાઈ ગઈ પણ એનું અમલવાર થયું નહીં, ત્યારે અમે સરકારને કીધું કે ભાઈ આ કોર્ટ ઓફ કંડમ કરશું, ત્યારે ગુજરાત સરકારે નહી એક સિવિલ એપ્લિકેશન દાખલ કરી, એ પીએલ માં જે કચ્છીઓને 10% અનામત છે એ ગુજરાત સરકારે કઈ આપી શકાય નહીં એવી નહીં દાખલ કરી ને જે શરત કચ્છીઓને 10% અનામત રદ કરવા માટે અરજી કરી, એનું હેરિંગ ચાલ્યું, હેરિંગમાં હાઈકોર્ટે એવું ફેસલું કર્યું કે જે 10% આપવાની વાત છે એની સત્તા ગુજરાત સરકારને ને ગુજરાત સરકાર જે નિર્ણય કરે તે, પણ અમને ખબર છે ને કચ્છના લોકોને ખબર છે
કે ગુજરાત સરકારની કચ્છ માટે ખોરાક ટોપરા જેવી નીતિ છે ને કચ્છ સાથે હળહળતો અન્યાય કરી રહી છે, એટલે આમાં નિર્ણય તો કરવાનું છે નહીં. એ શબ્દોભે અમે અમારા હાઈકમાન્ડ દિલ્હી સાથે વાત કરી, દિલ્હી રૂબરૂ ગયા. દિલ્હી જઈને આ બધું આખું જજમેન્ટ અગાઉ આપેલો હોય ને હમણાં આપેલો હોય એના હાઈકોર્ટના સિનિયર જજો સાથે ચર્ચા, વકીલો સાથે ચર્ચા કરી, એમાં એવું લાગ્યું કે ના, ખરેખર કચ્છ સાથે અન્યાય થયો છે. એ જોઈને અમે સુપ્રીમ કોર્ટમાં ધાર નાખી છે. સુપ્રીમ કોર્ટમાં અમે 10% અનામત સાથે સાથ જે જજમેન્ટ આપ્યું છે, 750 બેડ થવા જોઈએ, ફ્રી સેવા મળવી જોઈએ, એમઆઈયુ નવેસરથી થવું જોઈએ, જે 99 વર્ષનું જે હતું એ રદ કર્યું છે, નવેસરથી એમઆઈયુ એ પણ આજે થયું નથી, ને સાથે સાથે સિવિલ હોસ્પિટલ કાયમ રહે ને સિવિલનો સ્ટાફ ત્યાં જ રહે એવું પણ બધું સિવિલ ચાલુ રહેશે, એવું બધું જજમેન્ટ છે, એનું અમલ થયું નથી. આ તમામ મુદ્દાઓ અમે સુપ્રીમ કોર્ટના મૂક્યા છે. ભાનુશાલી ફર્નિચર મોલ ઇકોનોમિક કમ્ફર્ટ લેઝર કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છતની છે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્ઝાપર સુપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દિવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરિયલ સાથે લેધર સોફા, રેગઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્ઝાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919, 9712425051, ઈમેલ ભાનુશાલી ફર્નિચર મોલ @gmail.com. મુસ્લિમોનો પવિત્ર મોહરમ માસ ચાલી રહ્યો છે. દરરોજ સાંજે વિવિધ કાર્યક્રમો ઉજવાય છે, જેમાં સ્થાનિકો ઉપસ્થિત રહી અને ઉજવણી કરે છે. ત્યારથી અમારી પહેલી ધોઈ, બીજી ધોઈ, ત્રીજી ધોઈ, પાંચમી ધોઈ, એમ કઈ 10 ધોઈ સુધી આ અમારો મોહરમ ચાલુ રહે છે. અમારે પાંચમી ધોઈની આજે જે છે પંજા ચડાવવાની રસમ છે, તે સાંજના અસરની નમાજ બાદ એ પંજા ચડે છે. હવે એમાં શું છે કે એક ટાઈમ ઉપર એવો હતો કે એ ટાઈમ ઉપર અમારે સવારી આવતી હતી, જેને હાલ કહેવામાં આવે છે. એ સવારી ઉપર સવાલ જવાબ થતા હતા, પણ છેલ્લા 20-22 વર્ષથી આ સવારી હમણાં બંધ થઈ ગઈ છે. તો એનો જે રસમ છે એ અમે કાયમ રાખી છે. હવે એ રસમ પ્રમાણે આજે અમારી પાંચમી ધોઈ છે, એટલે પાંચમી ધોઈના અમારે અસર નમાજ પછી આ અમારે પંજા ચડાવવામાં આવે છે. હમણાં મોહરમની તારીખ ચાલુ જ છે ને હમણાં પાંચમી ધોઈ પંજા છે, સાતમી ધોઈ એ પહેલો હાલ હોય છે. તો જે આજની રસમ જે રાખી છે એ અમારે સાતમી ધોઈ રાતના ઈશા નમાજ બાદ હોય છે, આઠમી ધોઈના બપોરના 2 વાગે હોય છે, ને નવમી ધોઈ છે એ અમારી પાછી રાતના હોય છે, ને 10મી ધોઈના રાતના અમારે સરઘસની રાતના તાજિયા ફરાવવાની રાત હોય છે, ને 11મી રાત અમારી કતલની રાત હોય છે. એટલે એ પ્રમાણે અમારી પૂરી આ 10 દિવસનો જે પ્રોગ્રામ છે, અમે અમારા કેમ્પ વિસ્તાર પઠાણ ફરિયામાં બધા ભાઈઓ હલી મળીને આ પ્રોગ્રામ કરીએ છીએ, તેમાં હર જ્ઞાતિના ભાઈઓ બધા સામેલ થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણસિંગું વાગી ચૂક્યું છે. અગાઉની જેમ આ વખતે પણ રાજકીય પક્ષો પટોળબંધ વાયદાઓ સાથે રણમેદાનમાં ઉતરી પડ્યા છે, ત્યારે સાંભળીએ આમ જનતાને શું કહેવું છે. વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. દર વખતે દરેક પક્ષ અવનવા વાયદાઓ કરતા હોય છે. આ વખતે પણ ઘણા એવા પેટારાબંધ વાયદાઓ સાથે પક્ષો ઉતર્યા છે, ત્યારે ગત ચૂંટણીમાં કરેલા વાયદાઓ ઉપર પક્ષો કેટલા નીવડ્યા છે, સાબિત થયા છે તે વિશે આપ શું કહો છો? અત્યારે ચૂંટણીલક્ષી કામકાજ થઈ રહ્યા છે, પણ સાથે સાથે ઘણી અધુરાશો પણ છે, અને જો આમ જોવા જઈએ તો ખાસ કોઈ કામ થયા નથી આ સરકાર તરફથી. પણ અત્યારે ચૂંટણીલક્ષી કામ અહીંયા GIDC વિસ્તારમાં 2 અમારા રોડ બનાવી આપવામાં આવ્યા છે, પણ સાથે સાથે અમને બીજી પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આજે ગટરની સુવિધા અમારી પાસે નથી, જે છે તે બંધ થઈ ચૂકી છે ને એકદમ લોક થઈ ગઈ છે. ઘરની અંદર સન્નાસ બાથરૂમમાં ભર્યા પડ્યા છે, ક્યાંય પણ પાણીનો નિકાસ નથી. એટલી હદે માણસો ઘરમાં બેસી નથી શકતા, સુખથી સોઈ નથી શકતા, નથી જમી શકતા, કોઈ જાતની સુવિધા નથી અત્યારે.
આ ચૂંટણી લક્ષી પ્રોગ્રામ છે ત્યારે કોઈ પણ જાતની અમારી પૂછા કરવામાં આવી રહી નથી, અને જ્યારે પણ આવે છે ત્યારે બધા મોટા મોટા વાયદા કરી જાય છે અમારી સાથે. ક્યારેક પૂનમબેન આવે, ક્યારે વાસણભાઈ આવે, દરેક રીતે આવે છે, પણ ખાલી વાયદા કરવા પૂરતા જ આવે છે. પણ નક્કર કામગીરી હજી સુધી કોઈ કરવામાં આવી નથી. અમે સરકાર પાસે એટલું જ ઈચ્છી રહ્યા છીએ કે જે પણ પક્ષ આવે થોડો અમારા જીઆઈડીસી વિસ્તાર પૂરતો ધ્યાન આપે અને અમારી સગવડ સાચવે. હજી રોડનું કામનું ખાલી ખાતમુહૂર્ત કરવામાં આવે છે, તે પણ વહેલી તકે કામ પૂરો કરવામાં આવે છે. જ્યારે અમારા બુઝુર્ગો છે તે ખાલી રોડ ઉપર સીધા ખાલી પગથી પણ નથી ચાલી શકતા, ને વારે ઘડીએ પડી જવાના બનાવ બળતા રહે છે, અને એના લીધે તેમના હાડકા ભાંગાઈ ચૂક્યા છે, તે હાલી ચાલી શકતા નથી. બીજું તો અહીંયા સફાઈનો પણ ઘણો જ અભાવ છે. સફાઈ માટે 15 દિવસે કે મહિના દિવસે આવે છે, તે જ્યારે પણ ખાસ કોઈ આવવાનું હોય ત્યારે એના લીધે અમને ઘણી મુશ્કેલી થઈ રહી છે. ઘણા જ પરેશાન છીએ. અમારા ભાઈએ જે પણ વાત કરી એ બધી સાચી જ છે, અને અમે લેડીઝો બધી અમે જવાની તૈયારી તો કરતા હતા, પણ નીજવાળા આવ્યા ત્યારે અમે એમ સોચ્યું કે અમે નીજવાળાને કરી બતાવીએ અને બોલી બતાવીએ, અને એમને દેખાડ્યો પણ ખરો કે ગટરોની વ્યવસ્થા જુઓ કે અમારી કેટલી હદે અમે પહોંચી ગયા છીએ. અમારને અમને તાવ જ નથી મૂકતો, મેલેરિયા છે, ઘણો તાવ લાંબો સુધી હાલે છે. અમે ગરીબ માણસો કોઈ રીતે અમે પહોંચી શકતા નથી, હવે કરવો શું? રોડ પણ એવો થઈ ગયો છે કે માંદો માણસ એટક આવે ને જ્યાં સુધી ગામમાં પહોંચે ત્યાં સુધી રસ્તામાં જ ખલાસ થઈ જાય છે. હવે કરવો શું? અમને ગરીબ માણસોની સામે જોશો તો તમે બધી વાતે ઊંચા આવી જશો અને બધા આગળ થઈને રહેશો. 4 મહિના થયા ગટરું છેલ્લે, ત્યાં આશા વહી નતા સગો, માંદા મારું નિંદ્રા વાડા મરે બિચારા માંદા, અહીં બાર છડે નતા, અને તાવ છે ભેજા રહ્યું હશે હેવ તાવ મિજન ઓઠે આવ્યું, અને વિનો કદા આશા ચોવેલા કોઈ સગો નતા કરી દીએ, અને દોડી દોડી 6-7 વાર થયા તે બેઠા આવ્યું, પણ કોઈ સગો નહીં નતા, ને આયા અચે તા નેરી ને હલ્યા વિને, પણ આશા ધાન નતા સુણે, પણ એની કે ધાન સુણી ખાપે ને એડા વેરાય ને અસા કેતે જા ના થયા છીએ, અને અતે નહીં જંગલ જા બેઠા આયું, કોઈ ધા ના ધા સુણે. હણે સરકાર વિશે અહીં કરો ઈચ્છો તા કરો, કરે સરકાર કીએ ન તો કરી દે, અસા કે હણે કરો કરે દે, આકે અસા કે ગટલ લેન કરી દે, અસા સગવર કાપી નંદા વાડા મડા માંતા પેતા હાલી નતા સગો, રોટ ના તેઓ કદાં જા નહીં ઈ રોટ કરે ને હણે છાદી દેનો, હણે અસી કેતે વેજો વેલા, અને નંદા વાડા મડા બિચારા છણે જોડે એક્સિડન્ટ થીએ, પણ કિંગ તા સગવર કાપી વેરા ને હણે કીએ વેરા ને સગવર તા કાડીએ નતા ખાલી સરકારી કોઈ કામ થતા નથી, અને સરકાર જયારે ચૂંટણી આવે ત્યારે બધા લોકો બધા પક્ષ વાળા આવે અને આશ્વાસન આપી છે કે રોડ બનાવી દેશે, ગટર બનાવી દેશે, આમ કરશે, પછી તો કોઈ દેખાતા જ નથી. હમણાં 2 રોડ બન્યા નથી, બીજું કશું કામ થયું નથી. ગટરો પાછળ બહુ વહે છે, બીમારીઓ ફેલાય છે, કોઈ દાદ મળતું નથી. ચૂંટણીનો સમય આવે ત્યારે બધા દેખાય છે. હમણાં પણ બધા નવો પક્ષ રચાય છે, એની પણ જાહેરસભાઓ યોજાય છે, ભાજપની યોજાશે, કોંગ્રેસની યોજાશે, આ બધા ચૂંટણી ટાણે દેખાય છે. પાછો કોઈ માણસ જ્યાં આવતો નથી, સિવાય આપણે બોલાવીએ તો કાઉન્સિલર આવે, કાઉન્સિલર સાહેબ નહીં, એક ગટર સાહેબ કાઉન્સિલર આવે નહીં, બરાબર છે. એ માણસો મૂકે, માણસો સફાઈ કરીને જે ઓફિસે માલ પહોંચતા હોય ગટર પાછી પેક થઈ જાય. હવેની સરકાર વિશે શું કહેશો, શું આશા છે તમને? અમને સરકાર એવી જ જોઈએ કે દરેક આ મધ્યમ વર્ગી વસ્તી છે, દરેકનું સાંભળે, દરેકનું કાર્ય કરે. ઘણી અધુરાશો છે. મોંઘવારી વિશે શું કહેશો? મોંઘવારી તો બેફામ બની ગઈ છે. આજે સાંજના ભેગા થવું એટલે બહુ મુશ્કેલી થાય છે, કેમ કે જેટલું કમાય રોજું છે કોકનો કોકનો બિલ તો રહી જાય છે. સર આજે આવક છે સામાન્ય માણસની 200 રૂપિયા મિનિમમ માંડ હશે, મજૂરી કરીને તો ખર્ચો છે 350-400 રૂપિયા, બરાબર છે ને? આ તો જીવન જરૂર નીતિ છે, જેમાં મળે તો જેમ કપતો છે એમાં તો ફરક પડવાનો નથી, પણ તો ઘણો ફરક પડી ગયો છે. જે આપણે સારું સારું ખાતા નહીં પણ હવે પૂરું થયું છે, હવે રોડ દાળ ભાત મળે એ ઘણું. પણ આ સરકારનો અત્યારે જે યોજના બધી છે કદાચ દાળ ભાતથી પણ વંચિત રહી જશે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો, આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડ ની સામે, ભુજ.